નમસ્કાર, નવગેર બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ચિત્રા. બુલેટિનની શરૂઆત કરીએ, સૌ પ્રથમ વાત કરીએ મહારાષ્ટ્રમાં પૂરની તબાહીની. મહારાષ્ટ્રમાં ચાર દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી મહારાષ્ટ્રના ચિપલુણ શહેરમાં ભીષણ પૂર આવ્યું. શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા, ત્યાં સુધી કે બસ ડેપો સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયું. શહેરના રહેવાસીઓએ તેમને સલામત સ્થળોએ ખસેડવા માટે ટ્વિટર પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પાસે મદદ માંગી. કેટલાક લોકોએ પરિસ્થિતિની તુલના 2005માં મુંબઈમાં આવેલા વિનાશક પૂર સાથે પણ કરી, જેમાં ઓછામાં ઓછા 450 લોકો મૃત્યુ પામ્યા હતા. ચિપલુણ શહેરના ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે, તેમાં આખું શહેર ડૂબી ગયું છે. કાર અને ઇમારતોને પાણીએ પોતાના કબજે કરી લીધા છે. ઘણા સ્થળોએ પાણી પહેલા માળ સુધી વધ્યું છે. લોકો તેમના ઘરોમાં ફસાયા છે. રત્નાગીરી જિલ્લામાં અતિશય વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો પાણી ભરવાના કારણે ચિપલુણ શહેરમાં હાઈવે પરનો ટ્રાફિક અટવાઈ ગયો છે. એનડીઆરએફની બે ટીમ મોકલવામાં આવી છે. આ સિવાય કોસ્ટગાર્ડ બોટ દ્વારા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે. બચાવ કાર્યમાં કોઈ પણ પ્રકારની કમી રાખવામાં નહીં આવે. અકોલામાં પણ ભારે વરસાદને કારણે કહેર સર્જાયો, તો માત્ર 3-4 કલાકમાં વરસાદથી જિલ્લાના લગભગ તમામ નદીઓના પાણી ભરાઈ ગયા છે. લગભગ 2000 મકાન પાણીમાં ડૂબી ગયા છે. નદીઓમાં પૂરને કારણે શહેરના ઘણા વિસ્તારો પણ ડૂબી ગયા છે. જિલ્લા વહીવટી તંત્રે બચાવ કામગીરી હાલ તો ત્યાં શરૂ કરી છે.